राजकोट बार एसोसिएशन की चूंटनी ने हवे गणतरी दिवसों बाकी रहा है। बार की चूंटनी में मुख्यत्वे बे पेनल आमने सामने है, तरह राजकोट वरिष्ठ धाराशास्त्रीओ अभिप्राय अब तक मीडिया द्वारा लेवामां आव्यो छे। वर्षो थी विविध क्षेत्रों में प्रेक्टिस करता अने वकीलात क्षेत्र बहोळो अनुभव धरावता वरिष्ठ धाराशास्त्रीओ ने बार की चूंटनी अंगे पोतानो मिजाज अब तक मीडिया समक्ष वर्णव्यो छे। संजय भाई व्यास, पूर्व प्रमुख राजकोट बार एसोसिएशन, 39 વર્ષથી વકીલાત કરું છું અને 23 વખત રાજકોટ બારમાં ચૂંટણીમાં હું વિજેતા બનેલ છું। આગામી જે 22 તારીખે જે ઇલેક્શન છે રાજકોટ બાર એસોસિએશનનો, તેમાં સમરસ પેનલ, ભાજપ પ્રેરિત જે સમરસ પેનલ છે તેમાં કમલેશભાઈ શાહ પ્રમુખ પદના ઉમેદવાર છે, તેની આગેવાનીમાં પીસી વ્યાસ સેક્રેટરી અને બીજા જે ઉમેદવારો છે તેને હું રાજકોટ બારના તમામ વકીલોને રાજકોટ બારનું હિત ધ્યાનમાં રાખીને સારા ઉમેદવારો જે તમને મળ્યા છે તેઓને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરું છું। બિપિન મહેતા, છેલ્લા લગભગ 40 વર્ષથી આ પ્રેક્ટિસ કરું છું, સિવિલ સાઇડની મારી મેઇન પ્રેક્ટિસ રહી છે, અને કમલેશભાઈ શાહ બહુ સારી રીતે પરિચિત છે, સારા મિત્ર છે, સારી વ્યક્તિ છે અને બારના હિતમાં કામ કરી શકે એવી વ્યક્તિ છે, અને એવી વ્યક્તિ છે કે જે ગમે ત્યારે કોઈને પણ જરૂર પડે તો રાતના અડધી રાત્રે પણ એ કમલેશભાઈ ઊભા રહીએ એમ છે। કમલેશભાઈને સપોર્ટ કરીએ છીએ અને અમને એવું લાગે છે કે અમારી મહેનત કે અમારો સપોર્ટ છે એ હજી સુધી કોઈ દિવસ નકામો ગયો હોય એવું બન્યું નથી, એટલે આ વખતે પણ અપેક્ષા એવી જ છે કે કમલેશભાઈ આગળ રહેશે જ। તુલસીદાસ ગોંડલિયા, હું રાજકોટમાં વ્યવસાય વકીલાત કરું છું અને છેલ્લા 48 વર્ષથી રાજકોટમાં પ્રેક્ટિસ કરું છું, અને હું રાજકોટ બારમાં 5 વર્ષ પ્રમુખ તરીકે રહી ચૂકેલો છું, અને હાલમાં જે રાજકોટ બારની ચૂંટણી ચાલી રહી છે એ ચૂંટણીમાં સમરસ પેનલ છે એને મારો મેં ટેકો જાહેર કર્યો છે, એટલા માટે કે યોગ્ય વ્યક્તિ નેતૃત્વ સંભાળે તો બારનું હિત જળવાઈ રહે, એટલા માટે રાજકોટ બારમાં જે સમરસ પેનલ ઊભી છે એમાં પ્રમુખ કમલેશભાઈ શાહ અને જે ટીમ નક્કી કરી છે એ લોકોને મારો ટેકો જાહેર કર્યો છું મેં। મારું નામ એડવોકેટ હેમંત શેઠ છે અને હું ક્રિમિનલ ફિલ્ડમાં ઘણા લાંબા સમયથી પ્રેક્ટિસ કરું છું અને અલગ અલગ ડિસ્ટ્રિક્ટ કોર્ટ્સ અને હાઈકોર્ટ્સમાં એપિયર થાઉં છું। 2021 એટલે કે કોરોના પછીના દરેક ફિલ્ડમાં ડાયનેમિક્સ ચેન્જ થઈ ગયા છે। કોરોના કાળમાં જે પરિસ્થિતિનું સર્જન થયું ત્યારબાદ અમારા એડવોકેસીના ફિલ્ડમાં પણ લીગલ ફિલ્ડમાં પણ ઘણા બધા ચેન્જીસ આવી ગયા છે, એડમિનિસ્ટ્રેશનથી માંડી અને લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ દરેક પ્રશ્નમાં, અને 2021માં બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ અમારા જે હતા એ અર્જુનભાઈ પટેલ હતા, ત્યારબાદ 2022માં એડવોકેટ શ્રી લલિતસિંહ શાહીને સુકાન સોંપવામાં આવ્યું, અને 2023માં તે સમરસ પેનલના તે એડવોકેટ અમારા જે કમલેશભાઈ શાહ કન્ટેસ્ટ કરે છે, તો આ જે કન્ટિન્યુએશન છે આ કન્ટિન્યુએશનના ભાગરૂપે જે રાજકોટ બારમાં અલગ અલગ કાર્યો થયેલા છે વકીલોના હિતમાં, ખાસ કરીને એડમિનિસ્ટ્રેશન પોઈન્ટ ઓફ વ્યૂ, ખાસ કરીને કોર્ટના નવા બિલ્ડિંગમાં વકીલોની ફેસિલિટીના ખાસ કરીને, અને ગુજરાતમાં રાજકોટ બારના જે પ્રશ્નો ઉઠાવવામાં જે ઇફેક્ટિવનેસ આવેલી છે એના ભાગરૂપે જે કન્ટિન્યુએશનમાં કામ થયેલા છે, એટલા માટે જો આ સમરસ પેનલ જે બીજેપી લીગલ સેલ પ્રેરિત છે એમાં કમલેશભાઈ શાહ જે વ્યક્તિત્વ, એનું જે ચરિત્રશીલ, લર્નેડ અને બહુ જૂના વ્યક્તિ છે એ આવે તો એમાં કંઈ હરકત સરખું નથી। અશ્વિનજી પોપટ મારું નામ છે અને 1985થી રાજકોટમાં વકીલાત કરું છું, 37-38 વર્ષ જેટલો સમય વયો ગયો છે, અને આ સમયના અમારા અનુભવો ઘણા વર્ષો લગી, અમે પણ કારોબારી અને ખજાંચીમાં ઉમેદવાર તરીકે હતા, આજની જે સમરસ પેનલ છે ગઈકાલે એક અમારા સમાનમાં એવું આવ્યું હતું કે આપનો પવિત્ર અને કિંમતી મત સમરસ પેનલને આપજો, ત્યારે વિચાર ફક્ત એટલો છે કે પવિત્ર કોને કહેવાય અને કિંમતી કોને કહેવાય, જે ઉમેદવારો પવિત્ર હોય, જે ઉમેદવારોની કિંમત હોય એવા લોકોને મત આપવાનો છે, હું આનો અર્થ એવો સમજું છું। આપણે બધા મતદારો વકીલો બુદ્ધિશાળીઓ છે, એટલું એક નાનકડું વાક્ય વાંચીને આત્મમંથન કરીને આપણે એવું વિચારીએ કે આપણો જો મત પવિત્ર હોય ને આપણો મત જો કિંમતી હોય તો કિંમતી લોકો અને પવિત્ર લોકોને મત દેવો જોઈએ, એટલું જ હું નાની વાત કરીને હું આપ સર્વને વિનંતી કરું છું કે અમારી રાજકોટ બાર એસોસિએશનની ભાજપ સમર્પિત પેનલ જેને સમરસ પેનલ છે એના તમામે તમામ ઉમેદવારોને આપનો
पवित्र अने कीमती मत आपवा नम्र अरज छे, नम्र विनंती छे। मयंक कुमार रमणीकलाल पंड्या एडवोकेट अने हाल में हूँ राजकोट वेलफेर कमिटी नो चेरमेन तरीके फरज बजाव छू। हाल में राजकोट बार एसोसिएशन में जो चूंटणी चाली रही है, समरस पेनलना तमाम उम्मीदवारों ने मत आपी विजयी बनाव तेवी अमारी नम्र अपील है। समरस पेनल ना जे उम्मीदवारो छे ते बधा ज उम्मीदवारो 24 अवर्स कोर्ट में हाजर होय छे अने गमे ते प्रश्न होय तेमा साथे रही अने प्रश्नों नो निराकरण करे छे, एटले तेओने मत आपवो जोईए तेवी मारी मान्यता।